નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે આપણે પ્રકરણ ગણિતમાં પ્રકરણ અગિયાર ક્ષેત્રફળ અને પરિમિતિ ભણવાના છીએ કોનો ટુકડો મોટો છે પાર્થ નેગીની એક દુકાનમાંથી આમ પાપડ એટલે કેરીનો એક પાપડ છે એ લઈ આવ્યા તેના ટુકડા છે એ આ પ્રમાણે છે એક આવો છે અને એક આવો છે કોનો ટુકડો મોટો છે તે બેમાંથી એકપણને સમજ પડતી નથી આ બે બેબેનોને કોઈ સમજ નથી પડતી કે કયો ટુકડો મોટો છે તો એ શોધવાની રીતો છે એ સૂચવવાની છે પાર્થ અને ગિની એક મિત્રને નાના ચોરસનો ઉપયોગ કરવાનું સૂચવે છે તો એ કેવી પ્રમાણે તો અહીંયા છે ટુકડો એ આ એ ટુકડો છે અને આ બી ટુકડો છે એ ટુકડાની લંબાઈ છ સેમી છે આથી બાજુનું માપ એક સેમી હોય તેવા ચોરસ છે એ મૂકવાના એટલે આમાં એક ચોરસ ગોઠવાના ગોઠવવાના છે તો આ એક બે ત્રણ ચાર પાંચ ને છ આ પ્રમાણે અલગ અલગ એક સેમીના માપના છ ચોરસ ગોઠવાના છે તો આપણે જોઈએ આ પ્રમાણે આપણે ચોરસ છે એ કરી શકીએ આ ભી લાઈન ના થયા હવે આ એ ટુકડો છે એની પહોળાઈ આ પહોળાઈ છે એ પાંચ સેમી છે તો એની બાજુમાં આ બાજુ પાંચ ખાના પડે એવા એક સેમીના પાંચ ચોરસ છે એ ગોઠવવાના જ તો આપણે એ ગોઠવીએ અહીંયા એક સેમી નું માપ છે એ આ ઝીરો થી એક થી બે બે થી ત્રણ એ પ્રમાણે રહે જો છ સેમી નું માપ હોય તો એમાં પાંચ આવે પાંચ વખત વાળવું પડે પાંચ સેમી નું હોય તો ચાર વખત એટલે જે જેટલા સેન્ટીમીટર હોય એના કરતા ઓછી વખત આંકવું પડે આ પ્રમાણે થાય હવે એ બધા ગણવાનું નથી કહેતા માત્ર એણે શું કીધું તો કે એ પ્રમાણે સેન્ટીમીટરમાં ચોરસ ગોઠવવાના કીધા આપણે ગોઠવ્યા બંને સાથે મળી કુલ કેટલા ચોરસ થયા છે એ એ ટુકડા ઉપર ગોઠવી શકાય તો અહીંયા કાગડાભાઈ છે એમ કે છે કે દરેકને ગણું તે મૂર્ખામી ભર્યું છે તો કે માત્ર ગુણાકાર જ કરો તો ગુણાકાર શું છે તો કે અહીંયા ચોરસ ગોઠવેલા છે તો એક બે ત્રણ ચાર પાંચ છ છે છ કેટલા છે તો કે એક બે ત્રણ ચાર અને પાંચ આ પાંચ છે એનો ગુણાકાર કરવાનો પાંચ તો આ જે ચોરસ છે એ ટુકડો એની અંદર કુલ ચોરસ છે હવે બી નું માપ કાઢવાનું કીધું છે હવે બી માં છે તો તમને લંબાઈ કઈ દીધી અગિયાર છે અગિયાર ને પહોળાય છે ત્રણ તો અગિયાર તેરી તેત્રીસ થશે તો બીનું ક્ષેત્રફળ કેટલું થશે તેત્રીસ ચોરસ સેમી કયો ટુકડો મોટો છે તો મોટો ટુકડો કરવો હોય તો મોટામાંથી નાનું બાદ કરવાનું તો આપણે ત્રીસ તેત્રીસ માંથી ત્રીસ છે એ ઓછા કરીએ તો ત્રણ છે બાકી રે તો એ ટુકડો છે એ મોટો છે કેટલો મોટો છે તો કે ત્રણ ચોરસ સેમી ત્રણ ચોરસ સેમી ટપાલ ટિકિટ છે શોધી કાઢવાની છે એના વડે છે આખો ચોરસ છે જોવાનું છે એ ટપાલની ટિકિટનું ક્ષેત્રફળ છે એ ચાર ચોરસ સેમી છે એટલે બે આડા લંબાઈ પહોળાઈ બંને બે બે સેન્ટીમીટરની હોય તો એમાં કેટલી ટિકિટની જરૂર પડશે તે આપણે આપણે જોવાનું છે તો જ માપવું પડે કે આડી ટિકિટો કેટલી સમાશે તો અહીંયા કુલ ચૌદ લખ્યા છે તો ચૌદના અડધા સાત થાય તો આપણે અહિયાં બે છે તો બે પછી ચાર ચાર પછી છ છ પછી આઠ આઠ પછી દસ એમ બે બે ના ગાળે છે આપણે માપ કાઢી અને ગણવાનું હોય આ જગ્યાએ છે એ તમને સાત ટિકિટો હોય અને આ જગ્યાએ છે આપણે ગણીએ તો અહીંયા આઠ સેન્ટીમીટર થાય છે આઠ સેન્ટીમીટરના અડધા ચાર એટલે ચાર ટિકિટો હોય તો સાત ને ગુણ્યા ચાર કરવાના સાત ગુણ્યા ચાર વિચારો જોઈ કેટલી ટિકિટો થશે વેરી ગુડ અઠ્યાવીસ ટિકિટો થશે તો આ લંબોરસને ઢાંકવા માટે કુલ આપણને અઠ્યાવીસ ટિકિટોની જરૂર પડશે હવે જે પીળા રંગનું લંબચોરસ હતું એ લંબચોરસની બાજુનું માપ છે એ સેમીમાં કીધું તો આપણે આ સેમીના માપ્યું તો એ કેટલું હતું સેમી હતું ચૌદ સેમીમાં આપણે તેની લંબાઈ ઉપર કેટલી ટિકિટો ગોઠવી શકીએ તો ચૌદમાં આપણે સાત ટિકિટો ગોઠવી શકીએ તો આ ચૌદ સેમી હતું એમાં આપણે સાત ટિકિટો ગોઠવી લંબચોરસની પહોળાઈ કેટલી છે તો લંબચોરસની પહોળાઈ આપણે સેમી સેમી હતી હતી તો એમાં પહોળાઈમાં કેટલી ટિકિટો હોય તો આઠના અડધા ચાર થાય કારણ કે બે બે સેન્ટીમીટરની ટિકિટો છે એટલા માટે ચાર ટિકિટો તો લંબચોરસને સંપૂર્ણ ઢાંકવા માટે કેટલી ટિકિટોની જરૂર પડશે સા ચોક ટિકિટોની જરૂર પડશે તમારું અગાઉ અગાઉનું અનુમાન કેટલું સાચું હતું તો લગભગ સાચું હતું લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું થશે તો ક્ષેત્રફળ છે સેન્ટીમીટરમાં હોય તો લંબચોરસનું આપણે પેલા ક્ષેત્રફળનું સૂત્ર જોવું પડે લંબાઈ ગુણ્યા પહોળાય લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે ચાર ગુણ્યા આઠ કરવાનું હોય કારણ કે સેમીમાં માપ લીધું હતું ચાર ગુણ્યા સોરી ચૌદ ગુણ્યા આઠ છે એ આપણે કરવાનું હોય તો ચૌદ ગુણ્યા આઠ કરીએ તો આપણને કેટલું મળે છે ચાલો જોઈ કરીએ આઠ ચોક બત્રીસ બત્રીસ નો બગડો વધી ત્રણ નવ દસ ને અગિયાર તો એકસો બાર થશે પરિમિતિ કરવાની કીધી તો પરિમિતિ નું સૂત્ર શું હોય તો પરિમિતિનું ક્ષેત્ર આ છે એ ક્ષેત્રફળનું સૂત્ર હતું તો આપણે પરિમિતિ નું સૂત્રફળ જોઈએ પરિમિતિ બરાબર બે કાઉસમાં લંબાઈ વત્તા બે છે એને આમ નામ રાખવાના લંબાઈ કેટલી હતી ચૌદ વત્તા પહોળાઈ આઠ એનો કરવાનો સરવાળો ચાલો સરવાળો કરીને બતાવો જોઈએ વેરી ગુડ બાવીસ થશે ગુણ્યા બે તો અને બાવીસ ગુણ્યા બે કરતા આપણને ચુમ્માલીસ જવાબ મળે તો એની એનું પરિમિતિ છે ઈ ચુમ્માલીસ રે આ પ્રમાણે તમારે આ લાદીઓનું છે એ ઘરકામમાં કરતાવાનું છે એ દાખલો અને બી દાખલો